ये पटड़ा बकरा चारे हर जिले बटी पटड़ा बकरा ભજન કરું અને પછી થોડુંક ભોજન કરું. એ રાધે ગોવિંદ મજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ મજો રાધે એ દ્વારિકા નો નાથ મજો રાધે ગોવિંદા એ નરસૈયા નો નાથ મજો રાધે ગોવિંદા એ રાધે રાધે ગોકુળમાં તારી પાસે જો બટકો રોટલો હોય તો મને જમવાનું આપ, મને ભૂખ બહુ લાગી. અરે સાધુ મહાત્મા, આજે સ્વર્ણ નું જે કઈ ભાત લેવું તો સાધુ મહાત્મા આજે સમય બદલાય એટલે ભાઈ ને ભોજન કરી ઉભો થયો છું, માટે આજ મારી પાસે કઈ નથી. અરે ગુવાળ, તારા કામડીના શેડે તપાસ તો કરી જો વિરા. અરે સાધુ મહાત્મા, આજ આ કામડી હરજી ભાઠી ની છે, હરજી ભાઠી ને ખબર હોય કે આજ કામડી ની અંદર શું હોય શું ન હોય, માટે આવી જીદ છોડી દીધો. અરે ગુવાળ, તારા ઠાકર ઉપર ભરોસો રાખી કામડીના શેડા ની અંદર તપાસ તો કરી જો. ઓહો, આજ સાધુડો જીદ કરી રહ્યો છે તો ચાલ આજ મને મારી કામડી તપાસવા દે. ઓહો સાધુ મહાત્મા, આજ કદાચ જમતા જમતા હેઠો ટુકડો ઉભી થયો છે આપના ભાગનો હશે, માટે આરોગ્ય સાધુ મહાત્મા. લ્યો ગોવાડ, એક ટુકડો તમે આરોગો. અરે ગોવાડ, તારો ટુકડો તમે ખાધો. હા સાધુ મહાત્મા. હવે તારા બકરાનું દૂધ પીવું છે. અરે સાધુ મહાત્મા, આજ બટકો રોટલો માંગો તો આજ હજી બટકો રોટલો આવ્યો છે. હા ગોવાળ, માટે આજ દૂધ પીવાની હટ છોડી દે સાધુ મહાત્મા. કેમ ગોવાળ? અરે સાધુ મહાત્મા, આપા બકરા જે ભાડી રહ્યા છો તે આજ બકરા બધા પાથડિયા છે, આજ પાથડિયા બકરા દૂધે નહીં, માટે આજ દૂધ પીવાની હટ છોડી દો. અરે ગોવાળ, સામે જે વડલાન છે ભૂરી બકરી ઉભી ના જમણા આસન ની અંદર મને દૂધ દેખાઈ રહ્યું છે. અરે સાધુ મહાત્મા, આપ કહો છો કે હે ગવાળ, આજ સામે જે વડલો દેખાય હા ગવાળ, એની નીચે ઉભેલી આજ બાંડી બકરી ના જમણા આચર ની અંદર દૂધ છે સાધુ મહાત્મા. હા ગવાળ, એ વાત કેવી જૂઠી છે સાધુ મહાત્મા? કેમ ગવાળ? કારણ
आज बकरा हरजी भाठी ना से आज हरजी भाठी ने खबर हो आज क्या बकरा ने अंदर दूध हो क्या बकरा ने अंदर न हो माटे जिद छोड़ी जो सदा महात्मा आज मारी पास दूध नहीं। अरे गवाड साधु ना वैणो पर विश्वास राखी बटला निशे जे बुरी बकरी उभी ना जमना आसन ने अंदर जो तपास तो करी जो विदा। हां आज साधु लो जिद कर रही हो से तो चल आज मने मारा पाटला बकरा धोवा जावे जे ए पाटला धोवा आला हरजी रे भट्टी पाटला धोवा ने आला અરે ગુવાડ હા સાધુ તારો ટુકડો ખાધો અરે હા સાધુ બકરાનો દૂધ પણ મેં પીધો હા સાધુ મહાત્મા હવે મારે પાણી પીવું છે અરે સાધુ મહાત્મા આપે આજ બટકુ ટુકડાને હટ કરી તો આજ બટકુ ટુકડો આવ્યો છે આજ દૂધ પીવાની હટ કરી આજ હજી ભાટીએ પોતાના પાટલા બકડા ધોઈ તમને દૂધ પાયું છે હા ગુવાડ માટે આજ મારી પાસે પાણી નથી માટે આવી જીધું છોડી દો અરે ગુવાડ સામે સોનારી તળાવ દેખાય તળાવ ની અંદર પાણી ચલોચલ કર્યું એવું લાગે છે અરે સાધુ મહાત્મા આમ કહો તો કહે ગુવાડ આજે સામે જે સોનરિયા તળાવ દેખાય છે હા ગુવાડ એની અંદર આજ તમને પાણી દેખાય છે હા ગુવાડ એ વાત કેવી જટી છે સાધુ મહાત્મા ના ગુવાડ કારણ કે આ હરજી ભાટી પોતાના બકરા આજે સવારમાં આજ તળાવમાંથી આવી લઈને આવે છે આપ કહો છો એની આજ પાણી છે હા ગવાડ સાધુના વેણો પર વિશ્વાસ રાખી સોનારી તળાવની વેરુની અંદર જે વિરડો ગાળજે એ વિરડાની અંદર જરૂર નીર આવશે ઓહો આકો ચમત્કારી પુરુષ લાગે છે સાલ આજ મને તપાસ કરવા જવા દે કે પાણીલા બદવા આલા હજી ને પડી પાણીલા બદવા આલા રે પાણી તમે પીવો અરે ગુવાડ તારો ટાઢો ટુકડો ખાધો તારા બકરા નું દૂધ પીધો અને તું જે ભરી લાવ્યો પાણી પણ મેં પીધો હા સાધુ હવે મારું કામ પછી હું જાઉં જઈશ તારા અરે સાધુ મહાત્મા એમ કે જાગતા કેમ અરજી આજે તમે કોણ છો ક્યાંથી આવો છો અને આજે મને સાચી ઓળખાણ કરાવો અરે હરજી હું તો એક રૂખડીયો બાવો છું દ્વારકાથી આવી અને હેમાળે હાડ કાઢવા માટે જઈ રહ્યો છું અરે નહીં સાધુ મહાત્મા આજે તમે કોઈ ચમત્કારી પુરુષ લાગો છો ના હરજી માટે જે હોય તે આજે મને સત્ય વાત કરો તું સાંભળ હરજી દ્વારકાથી આવી બકરણગઢ મહારાજ જમલી ઘરે અવતાર ધારણ કરવા માટે જઈ રહ્યો છું હા કૃષ્ણ અવતાર ની બાના ની પત્ર રાખવા માટે આજે તને વનવગડે હું દર્શન દેવા આવ્યો છું હા આવા નવા કેટલા ભગવાન તા કેમ અરજી તાને ભગવાન કહેવાય તો કોને કહેવાય ભગવાન
તો તારો ભગવાન હોય કેવો? માથે મુગટ હોય, હાથમાં મરલી હોય, પીડા પિતાંબર પીરા હોય, એને ભગવાન કહેવાય? હા, ભક્તિ કરું, આપના અસર સ્વરૂપ ના દર્શન કરાવો. હરજી હો સાધુ મહાત્મા, આજ મારા બકરા હાકીને વયા નો જતા. અરે હરજી, સાધુ ના બહેન પર વિશ્વાસ રાખજે, તને મારા અસલી રૂપ ના જરૂર દર્શન થશે. ભલે હે આહા કયા માથી અજલો રે ઓ ચિંતા નો ઉરી હે આહા કયા માથી અજલો રે ઓ ચિંતા નો પ્રેમીલા ભગત થી કોઈ ભૂલ થતી નથી અમારા નાથ, અને જો કોઈ ભૂલ થાય તો એનું પ્રભુ એને પણ માફ પણ કરી દેશે. હરજી અમારા નાથ, અત્યારે વનમગડે આજ ભટ્ટ પાઠી હરજીને આજે દર્શન દેવાનું કારણ મારા નાથ. અરે હા હરજી, આજ દ્વારકાની અંદર કૃષ્ણની બાનાની પાત્ર આપવા આજ હું તને વનમગડે મળવા આવ્યો છું. હરજી હો પ્રભુ, આપ કહો છો કે હરજી આજે કૃષ્ણ અવતારની આજે બાનાની પાત્ર રાખવા આજ વનમગડે હરજીને દર્શન દીધા હશે. પ્રભુ આજ ગરીબની ઝૂંપડી નજીક વાત છે, આજ મારી ઝૂંપડી પાવન કરો પ્રભુ, મારી ઝૂંપડી પાવન કરો. અરે નહીં હરજી, આજ મારે પોકણું ની અંદર રાજા અજમલ ને ત્યાં જ મારે અવતાર ધારણ કરવાનો છે હરજી, માટે આજ નહીં હું તારી ઝૂંપડી ફરી ક્યારેક આવશે. અરે પ્રભુ, આપ આવ્યા ને આવશે માં ઘણા વાળા વેતી જાય, માટે આવો તો આજ ને આજ મારી ઝૂંપડી પ્રભુ. આજ કેરા વાયદા પ્રભુ કાલે વયા જાય છે, આજે
અરે પ્રભુ, આજે મારે તો તમારી ભક્તિ કરવી છે, માટે આજ ભણવાની વાત રે વાદ પ્રભુ. અરે ના હરજી, આજ તમે પ્રણી લ્યો હરજી, આ હળાળ કળિયુગ ની અંદર હજી તમે બાળ કુવારા છો હરજી. અરે પ્રભુ, જો દેવી જ હોય તો આજે તમારી ભક્તિ આપો, માટે આજ પ્રણવાની વાત રહેવા દો. ધન્ય છે હરજી, ધન્ય છે તમને, ધન્ય છે તમારી ભક્તિને. અરે હરજી, આજ હું તમારી ઉપર પ્રસન્ન છું, માટે તમારે જે જોઈએ તે માંગી લ્યો હરજી. આજ માંગવાની વાત કરતા હોય તો હમણાં તમે કીધું મારા નાથ, કે આ પકડ કરનાર રાજા અજમલ ને ઘરે આજ પુત્ર તરીકે અવતાર ધારણ કરો, તો પ્રભુ આજે જન્મની ભલે આરતી આજ મારા હાથે ઉતરે. ભલે હરજી, આજ પોકરણની અંદર રાજા અજમલ ને ત્યાં જ મારો અવતાર ધારણ થઈ રહ્યો છે હરજી. મારા જન્મની આરતી તમારા હાથે ઉતરશે હરજી. પ્રભુ, માંગવાનું બીજું એટલું કે રણુજાની અંદર જયારે સમાધિ ચડો ત્યારે સમાધિ ની છેલ્લી આરતી પણ આજ મારા હાથે ઉતરવી જોઈએ. ભલે હરજી, જયારે મારે રણુજા ની અંદર સમાધિ એ ચડવાની તૈયારી થાય ત્યારે પણ તમારી તમારા જ હાથે આરતી ઉતરશે હરજી. હા પ્રભુ, આજે માયકું થોડું પણ આપ્યું જાદુ છે મારા નાથ, માટે માંગવાનું એટલું કે આજથી જે તમારો વાસ હોય ને આજ બરોડા હરજી નો વાસ હોવો જોઈએ મારા નાથ. ભલે હરજી, આજ રામદેવ તમને વચન આપે છે કે જ્યાં પણ મારો ફોટો હશે ત્યાં તમારો પણ ફોટો હશે હરજી. ભલે પ્રભુ, આપ હરકે તે પોકળ કરતા રાજા અજમલ ને ઘરે આજ અવતાર ધારણ કરવાની તૈયારી કરો મારા નાથ. આજ પાથડિયા પગરા દે હવે પર Thank you.
જ્યારે રામજી બાબાની દેહ ઉતરતી હોય ત્યારે કોઈ ભાઈઓ કે બહેનો સ્ટેજ ઉપર ચડવું નહીં, કોઈ છૂટા પૈસાની ઘોર પણ કરવી નહીં, અને આ મંડળમાં કોઈ જોશ જોવામાં આવતા નથી, કોઈ દાણા જોવામાં આવતા નથી, ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસ રૂપી ગાંડા બાંધવામાં આવે છે. ગાંડું બાંધવાથી માથાનો દુખાવો હોય કે પગનો વાવ હોય, જો તમને પૂર્ણ વિશ્વાસ હોય તો ગાંડું બાંધવાથી માથાનો દુખાવો અને પગનો વાવ પણ મટી જાય છે. જે કોઈને ગાંડું બાંધવું હોય, રામદેવ બાબાનો જન્મ થઈ જાય, દેહ ગુજરી જાય, પછી સ્ટેજ પાસે આવીને શ્રીફળ રૂપી 21 રૂપિયા મૂકી જે કોઈને ગાંડું બંધાવવું હોય તે બંધાવી શકે છે. અને અહીંથી રામદેવ બાબાની ધૂન બોલાવવામાં આવે તો બે હાથની તાલી વગાડી અને રામદેવ બાબાની ધૂન બોલે. હાલ રામા ચડી જો ગો ધણી હાથમાં લઈ વાલા અવડ દેવના દીવા બડે એ પીરી રામ દે જો સરો એ પીરી રામ દે જો સરો પોકરણ કડી નો બાદશા તમે પીર હું જા પી અજમલ ઘેરે વાલો ઓતરો એ વીરા વીર મને નો એ
आलो आवसे आवसे रे द्वारी गादी देवालो मारो आवसे बता भाई बता बहनों ने खबर विनती रामदेव बाबा ने धुन आरती हो बे आखरी ताली बगाड़ी ने रामदेव बाबा ने धुन बोल दो ए आवसे आवसे रे द्वारी काती ते वालो मारो आवसे ए खूंद से रे माता मिनड़ देना खोड़ा वालो खूंद से बांग से रे पीटा अजमल न मांझिया मेना बांग से ए आवसे रे माणिक वाड़ा तिथणी मारो आवसे 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 रे द्वारी काती ते वालो मारो आवसे ये ताली पारी ने राव राव बोल दो रे तुम्हारा ताली पाड़ता जे शरमाई छे रे ये ताली पाड़ता जे शरमाई छे रे एनो अवतार एड़े जाई से रे एनो अवतार एड़े जाई ताली पारी ने ताली पारी ने राम नाम बोल दो रे ये ताली पारी नरसी मेहता डागरे रे ये ताली पारी नरसी मेहता डागरे रे